नमो अरिहंताणं नमो सिद्धाणं नमो वायर्याणं नमो वज्जायाणं नमो लोहे सौवसाऊणं एषो पंच नमुकारो सौवपावपणासनो मंगलानं च सव्येषिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम दीपावली कल्पना प्रवचनों चाली रहेना छे। परमात्मा महावीर नु अंतिम चातुर्मास अपापा नगरी नी अंदर मा हतुं। 72 વર્ષનું પરમાત્માનું આયુષ્ય પરિપૂર્ણ થવાનું હતું। પરમાત્માનું અંતિમ દેશના પ્રભુનો અંતિમ સમય, આવા બધા ઘણા બધા અંતિમો ત્યાં ભેગા થયેલા હતા અને એવા સમયની અંદરમાં આ વિશ્વમાંથી વિદાય પામતા પહેલા પ્રભુ મહાવીરે 16 પ્રહોરની દેશના ફરમાવી। लगातार 48 कलाक परमात्मा बोलता गया। कोई ने खबर नहीं अंतिम तीर्थंकरनी अंतिम देशना छे, अंतिम चातुर्मास छे अने परमात्मानो अंतिम समय छे। परमात्मा लगातार बोलता ज गया। परमात्मा बोलिया, चलो ये तो बात बरोबर छे, पर सांभळनारी व्यक्तिओ पण सांभळती रही, आपणे एक दिव्य चमत्कार गणाय। परमात्मानो पुण्य प्रभाव, प्रभुनो अचिंत्य महिमा अने 72 वर्षनी उम्र सुधी परमात्मा लगातार देशना देता ज गया। एक तीर्थंकर परमात्मा एवा छे 24 मांथी के जे निर्वाण पामवाना समय सुधीनी अंदरमां जगतना कल्याण माटे विश्वना उपकार माटे देशना फरमावता जाय। आजे कोईने कल्पना पण नथी के प्रभु महावीर निर्वाण पामवाना। આજે પરમાત્માનું નિર્વાણ કલ્યાણક, આજે પરમાત્માના નિર્વાણને 2550 વર્ષ પરિપૂર્ણ થયા। કરુણાથી ભલેલા પરમાત્મા મહાવીર દેશના દાન આપતા જાય છે, લગાતાર બોલતા જાય છે। દેશના પરિપૂર્ણ થયા પછી પુણ્યપાલ નામે રાજા ઉભા થયા। પરમાત્માને વિનંતી કરી કે પ્રભુ, આ દિવસોની અંદરમાં થોડી ઘણી આવેલી જે નિંદ્રા અને એમાં મને 8 પ્રકારના વિચિત્ર સપના દેખાયા, આ સપનાનું ફલ વર્ણન શું હોઈ શકે? અને પ્રભુએ એક એક સપનાના વર્ણન કરતા ગયા, લોકોને એના ભાવાર્થ સમજાવતા ગયા કે આ સપના શું સંકેત બતાવી રહેલા છે। દરેક સપનું કંઈક સંકેત બતાવે છે, આવનારા ભાવિ સમયનું, આવનારા દુષ્મ સમયનું, આવનારી વ્યક્તિઓનું, આવનારો સમાજ, આવનારો યુવા વર્ગ, આવનારા સમર સમણી ભગવંતો, થનારા યુવકો, આ બધાના વર્ણન કરતા ગયા। હવે 7મા નંબર અને 8મા નંબરના સપનાને જોવાનું છે અને કલિકા શ્રવકને હેમચંદાચાર્યજીએ જે એના 30 ફલાદેશ બતાવ્યા છે, પરમાત્માની વાતોને પકડી અને આ કલિકાળની અંદરમાં 30 ઘટનાઓ ઘટવાની છે, જે આપણને સાંભળતા એમ લાગશે કે મારા જીવનમાં, સમાજમાં, આજુબાજુની અંદરમાં, આ દેખાતી દુનિયામાં આવું રોજ રોજ બનતું જાય છે। 7મા નંબરના સપનાની અંદરમાં પુણ્યપાલ રાજાએ વર્ણન કર્યું કે પ્રભુ, જંગલની અંદરમાં મને સપનામાં જંગલ દેખાયું અને ત્યાં મેં ખેડૂત જોયો। આમ લગભગ કોઈ પણ ખેડૂત હોય, જે જમીન ફળદ્રુપ હોય, જે જમીન સારી હોય, જે જમીન ઉપજાઉ હોય, ત્યાં લગભગ મોટા ભાગે ખેડૂત વાવેતર કરે। પણ પ્રભુ, અહીંયા તો આશ્ચર્ય દેખાયું, સારામાં સારા બીજ છે જેમાંથી સરસ મજાનો પાક બની શકે એમ છે, જેમાંથી સરસ મજાની ફસલ બની શકે એમ છે, અને એવા ઉત્તમ પ્રકારના બીજને સાવ સડેલી જગ્યા, બિન ઉપજાઉ જગ્યા, ફળદ્રુપ વગરની જગ્યા, પથ્થરવાળી જગ્યા, પથરાર જગ્યા, જ્યાં નાખ્યા પછી બીજ પણ નથી ઉગવાના,
અને મહેનત પણ નકામી જવાની. પણ પ્રભુ જોયું કે એ ખેડૂત બધા બીજ એવી જગ્યાની અંદરમાં વાવતો હતો અને સારી જગ્યાની અંદરમાં થોડા વાવે ન વાવે જેમ તેમ નાખીને. પ્રભુ આવું કેમ? આટલો સમજદાર ખેડૂત તો એને ઉખર ભૂમિની અંદરમાં આવા બીજ કેમ નાખ્યા અને સારા બીજની સાથે સાથે ખરાબ બીજ પણ નાખતો જાય, જેમ તેમ ખેતી કરતો જાય અને સારી જગ્યાની અંદરમાં બીજ નાખવાના બદલે આવી જગ્યાએ કેમ નાખ્યું છે? અને એ વખતે પરમાત્માએ આનો ભાવિ ફલાદેશ બતાવતા એમ કીધું કે હવેના આવનારા સમયની અંદરમાં જે કેટલીક વ્યક્તિઓ છે એ પોતાની શક્તિનું રોકાણ અયોગ્ય ક્ષેત્રની અંદરમાં કરવાના, જ્યાં એની શક્તિનું વધારે રિફંડિંગ મળે, જ્યાં શક્તિનું વધારે એને બેકઅપ મળશે, જ્યાં શક્તિનો વધારે એને પાછું પુનરાવર્તન થાય, શક્તિ રોક્યા પછી ડબલ જ્યાંથી ફળ મળે એવી જગ્યાની અંદરમાં લોકો શક્તિનું રોકાણ નહીં કરે. બહુ ફાલતું નકામી, જેમાં કોઈ કસ ન હોય, જો એ કોઈ કામનું જ ન હોય, જે ન કરો તો પણ ચાલે, પણ એવી પ્રવૃત્તિઓ લોકો વધારે કરવાના. આ અપેક્ષા એ જોઈએ તો પરમાત્માનું આ ભાવિ કથન કેટલું સ્પષ્ટ દેખાય છે. કરોડો યુવા યુવતીઓ, કરોડો લોકો મોબાઈલની અંદરમાં જે રીલ્સ જોવે છે, હવે એ નથી સમજાતું કે કોઈક વ્યક્તિએ પોતાના મનોરંજન ખાતર ઘરના ખૂણાની અંદરમાં એક બેસીને રીલ્સ બનાવી, કોઈ જગ્યાની અંદરમાં ફરવા ગયા એને પોતાનો વિડીયો બનાવી દીધો. હવે એ બધી વાતોને જોઈને મને તમને શું મળવાનું, શું ફાયદો થવાનો? પણ બસ લોકોના મગજમાં છે કલાકોના કલાકો રીલ્સ જોવામાં પસાર કરે, કલાકોના કલાકો યુટ્યુબ જોવામાં પસાર કરે. હા, કંઈક કામનું હોય, રિસર્ચ કરતા હો, અતિ જરૂરી લાગતું હોય, અતિ મહત્વનું લાગતું હોય, અતિ અગત્યનું હોય તો કદાચ કલાકની બે કલાક કાઢીએ તો પણ વાત બરોબર છે. પણ બિલકુલ ફાલતુ વાતો, બસ રોડના કિનારે બેસવાનું, બાઇકના ટેકે બેસવાનું, કોલેજના દરવાજા બહાર બેસવાનું, પાનના ગલ્લાની બહાર બેસવાનું, બગીચાના બાકડા ઉપર જઈને બેસવાનું, અને ખોટી કોઈ કામની નહીં એવી ખોટી વાતો કરી અને કર્મનો બંધ કરવાનો. આ પરમાત્માએ જે અલગ અલગ એંગલથી જે વાતો બતાવી એમાં એક એંગલથી આપણ જોવા માટે મળે કે જેમ સારા બીજ ઉખર ભૂમિની અંદરમાં નાખે છે અને સડેલા બીજની સાથે સારા બીજ પણ વાવીતર કરે છે, ક્યારેક ક્યારેક સારું કાર્ય પણ કરશે અને એની સાથે સાથે સમયની બરબાદી પણ ખૂબ કરવાના. અને આ અપેક્ષાએ જોઈએ તો મોટા ભાગનો માનવનો સમય બિલકુલ વેસ્ટેજ કામમાં, જેનાથી ન પુણ્યનો બંધ થાય, ન જેનાથી પુણ્યનો અનુબંધ થાય, જેનાથી આવનારા ભવની અંદરમાં કામ લાગે એવું કોઈ શુભ કાર્ય ન થાય, એવા વસ્તુઓની અંદરમાં સમય ચાલી જવાનો. એટલે કે ઉત્તમ સાધુઓની પાસે લોકોને જવાનો સમય નહીં મળવાનો, ઉત્તમ વ્યક્તિની પાસે જવાનો સમય નહીં મળવાનો. કારણ કે ખેડૂત પણ ઉત્તમ ફળદ્રુપ જગ્યાની અંદરમાં બીજ નથી નાખતો, એ પણ મહેનત નકામી જગ્યામાં કરે છે. એટલે વાતો ચિતો કરવાની, સાંજના સમયમાં બાકડા ઉપર બેસવાનું, બગીચામાં જઈને કલાક બે કલાક ગપ્પા છપ્પા કરવાના, દુનિયાભરકી પંચાયત કરવાની, એવા સમયમાં એમ નહીં થાય ચલો દેરાસરમાં જઈએ ભક્તિ કરીએ અથવા તો ઉપાસેમાં જઈને સંધ્યાનું પતિક્રમણ કરીએ અથવા તો સવારના ઉઠીને રાય્ય પતિક્રમણ કરીએ, આમ પણ જઈને જોગસ પાકની અંદરમાં માત્ર દોડવાનું છે તો એના બદલે આવું સરસ મજાનું કાર્ય થઈ શકે એમ છે, પણ એને કરવાનું મન જ નહીં થાય. કારણ કે પરમાત્મા બતાવીને ગયા છે કે ઉત્તમ એવા બીજ એટલે કે સારો એવો સમય, આ મનુષ્ય જીવનનો સમય એવો છે કે કદાચ આ ભવની અંદરમાં 10-15 વર્ષ કરેલો ધર્મ હજારો લાખો વર્ષ સુધી પુણ્યનો ઢગલા આપણને કરાવી આપે. એક નૌકાર મંત્ર ગણો કેટલા સાગરોપમના પુણ્ય બંધાય, એક નૌકાશીનું પચકાણ કરો કેટલાય જન્મોના કેટલાય વર્ષોના નરક ગતિના પાપ તૂટી જાય, એક રાત્રિ ભોજનથી બચીએ કેટલા બધા દેવલોકના આયુષ્યના પુણ્યના પરમાણુઓ બંધાઈ જાય, એક સામાયિક, એક પ્રતિક્રમણ, એક પૌષધ,
एक परमात्मा की पूजा अनंत उपवास जेटला पुण्य नो लाभ आपी सकती होय छे, पण आ बधु करवानु मन नहीं थाय अने वेस्टेज समय सवारना पोरमा उठ्या त्यांथी व्हाट्सएप चेक करवाना, मोबाइल चेक करवानो, अने बिन फालतू समाचार, जे समाचार जाण्या पछी के न जाणो तो फायदो के नुकसान कशुं नथी थवानुं, अने एवा समयनी अंदरमां फोटा अपलोड कर्या करवाना, कोईनी लाइक आवी ए जोया करवानी, कोईना फोटा आव्या तो एने लाइक करी करीने कर्मना बंद करवाना, रील्स जोया करवानी, यूट्यूब फंफोस्या करवानुं, अने फोकटनी वातो करी अने मोबाइल साथे आखो समय पूरो करवानो, अथवा तो बीजी फालतू बातो, दोस्तारो साथे रमवा जवानुं, रखडवा जवानुं, चलो बीजू काय काम नथी, बारगाम फरवानी अंदरमां जई आवीए। हवे आ दीपावली वेकेशन आवशे तारे एम नहीं थाय के आखा परिवार साथे चलो बहार जवुं ज छे, तो पूरा परिवार साथे एवा कोई तीर्थमां 3 दिवस रहीए, 4 दिवस रहीए, राता महावीर, मुछाडा महावीर, मीरपुर तीर्थ, आवा राजस्थानना एकांत भर्या तीर्थो होय, ज्यां परिवार साथे भक्ति पण थाय अने कदाच थोड़ू घणू मनोरंजन पण आजूबाजूमां थई जाय, पण एवुं करवानुं मन नहीं थाय, कारण के सारा बीज जेम खेडूत खराब जग्यानी अंदरमां वावे छे एवी रीते उत्तम प्रकारनो समय, मनुष्य जीवननो कीमती समय बहु फोकटनी बाबतोनी अंदरमां रोकाई जवानो। आ परमात्माए 7મા નંબરના સપનાનું વર્ણન કર્યું, હવે 8મા નંબરનું સ્વપ્ન પુણ્યપાલ રાજાએ પરમાત્માની સમક્ષ બતાવ્યું કે પરમાત્મા મેં એવો એક કમરો જોયો, એક રૂમ જોઈ, એક ઓરડો જોયો, જે રૂમની અંદરમાં કેટલાક સારા એવા ઘડા હતા, મટકે, અચ્છે મટકે, સારા પોટ, સારા ઘડા, જે બધા ખૂણામાં પડેલા હતા અને તૂટેલા ફૂટેલા ગંદા જે કામ ન લાગે એવા ઘડા બરોબર સેન્ટરની અંદરમાં પડેલા હતા। હકીકતમાં તો એવું હોવું જોઈએ કે સારા ઘડા વચ્ચે હોય અને તૂટેલા, નકામા, ગંદા અને જોવા ન ગમે એ ઘડા બધા ખૂણાની અંદરમાં હોવા જોઈએ। પણ પ્રભુ આ રૂમની અંદરમાં જઈને મને આશ્ચર્યનો ઝટકો લાગ્યો કે સારા ઘડાને સારી જગ્યા નથી મળી અને ખરાબ ઘડા સારી જગ્યાને પચાવી બેઠા છે। तो परमात्मा आ सपनानु वर्णन शू होई सके, आ सपनु शू संकेत बतावी रहेलू छे, अने ए समय मा परमात्मा ए संकेत बतावियो के हे पुण्यपाल राजन सांभळी लो, आवनारा समय नी अंदर मा उत्तम व्यक्ति ने उत्तम जग्या मा स्थान नहीं मले, अधम व्यक्तिओ स्थान पचावी लेवाना, चाहे राजकारण होय, चाहे समाज होय, चाहे संस्था होय, चाहे ज्ञाति नो मेळावड़ो होय, કે ચાહે કોઈ પણ જગ્યાની અંદરમાં હોય, અધમ વ્યક્તિઓ રાજા થવાની, નીચ વ્યક્તિઓને સત્તા મળવાની, અને જોઈ લો આજે જે રીતે અનામત ચાલે છે, રિઝર્વેશન અને કોટા પદ્ધતિ કે આટલી વ્યક્તિઓને આટલા કોટા આપી દેવાના, એટલે શું થાય ખબર છે, ખાનદાન સંસ્કારી અને એકદમ સભ્ય ગણાતી વ્યક્તિઓને પ્રોટોકોલ પ્રમાણે આગળ વધવાનું, અને જેને માર્ક્સ નથી મળ્યા, ઓછા આવ્યા, બીસી વર્ગને જ્યારથી આ અનામતનું ભૂત ધૂણ્યું છે ત્યારથી એટલા બધા ખોટા વ્યક્તિઓ સત્તાની અંદરમાં આવીને બેઠા જેની પાસે સત્તા નથી, પવિત્રતા નથી, ઉત્તમતા નથી, અને માત્ર પૈસા ભેગા કરવાના અને મટીરિયલ કાચું બનાવવાનું। એટલે જોઈ લો વર્તમાન સમયની અંદરમાં નવા બનેલા બધા જ પુલ 5-10 વર્ષની અંદરમાં તો તૂટવા માંડ્યા, ખરવા માંડ્યા, હજી તો નવા નવા બનનારા પુલ હજી તો ઉદઘાટન બાકી છે, એની પહેલા 10-12 પુલોની ઘટના એવી બની કે ઉદઘાટન થાય એની પહેલા તો આખા નાકા પુલો ધોવાઈ ગયા, ઢરી પડ્યા, એની ઉપર કદાચ માણસોની અવર જવર થઈ હોય તો શું હોનારા સર્જાત। મોરબીની અંદરમાં પણ જે પાણીના પુલ ઉપર જે હોનારા સર્જાય, કેમ બને છે આવું બધું, કારણ કે હલકી વ્યક્તિઓ સત્તામાં પહોંચી ગઈ, જેની પાસે ખાનદાની લોહી નથી, ઉત્તમતા નથી, જેની પાસે કોઈ એવી વિશિષ્ટતા વિચારધારા પણ નથી, બસ માત્ર અનામતના જોર ઉપર, રિઝર્વેશનના જોર ઉપર ઓછું ભણ્યા પછી પણ એવી જગ્યામાં પહોંચી ગયા, એટલે આ જ અવસ્થા થવાની। અરે કેટલીક જગ્યાએ તો માત્ર ખાનદાન વ્યક્તિઓ સિવાય કોઈને પ્રવેશ આપી જ ન શકાય, પણ અત્યારે પોલીસમાં જુઓ, સૈન્યમાં જુઓ,
અને કોર્ટ કચેરીમાં જુઓ, પછી સંસદની અંદરમાં જુઓ, રાજ્યસભાની અંદરમાં જુઓ, બધી જગ્યાની અંદરમાં જાણે કે અનામતની બોલબાલા થવા માંડી. કેટલું પરમાત્મા સરસ મજાનું ભવિષ્ય ભાખીને ગયા છે કે આવનારા સમયની અંદરમાં આવી ઘટનાઓ વારંવાર થવાની, કે ઉત્તમ ઘડા જેવા જે ઉત્તમ વ્યક્તિઓ છે, જે મંગલ પુરુષ કહેવાય, પવિત્ર પુરુષ કહેવાય, ખાનદાન પુરુષ કહેવાય, પુણ્ય પુરુષ કહેવાય, બહુ સરસ મજાની આચારની સુવાસ ધરાવનારા હશે એવાને ટ્રસ્ટી બનવા નહીં મળે, અને પૈસાના જોર ઉપર દાદાગીરી મારતા હશે, પાનના ડૂચા મોડાની અંદરમાં હોય, રાત્રિ ભોજન કરતા હોય, પેઢીમાં બેસીને ચા પીતા હોય, જેને આચાર ધર્મ સાથે કોઈ લેવા દેવા ન હોય, ક્યારે સામાયિક નહીં, પતિકમણ નહીં, પરમાત્માની પૂજા નહીં, અને પેઢીમાં બેસી અને જૈન ધર્મથી અલગ પડનારા લોકોના બહુમાન કરતા હોય, જેને હાર તોડા કરતા હોય, જેને પોતાની પેઢીમાં પગલા કરાવતા હોય, જે વ્યક્તિઓને પરમાત્મા મહાવીરની શાસનની પરંપરા શું છે જેની કથા તમજ ન હોય, અને એવી બધી જ વ્યક્તિઓ ટ્રસ્ટી બનીને બેસી જવાની. આટલા તો આવા તો અનુભવો સાધુ જીવનમાં ઘણી જગ્યાની અંદરમાં કર્યા છે. એમ લાગે કે આ વ્યક્તિને પોતાના ઘરના પણ વડીલ બનવાનો અધિકાર ન મળે, જેનામાં વડીલ બનવાની પણ યોગ્યતા નથી પોતાના ઘરની, અને આખા સંઘનો પ્રમુખ બનીને બેઠા, આખા સંઘના ટ્રસ્ટી બનીને બેઠા, અને ન સાધુ પ્રત્યેનું બહુમાન, ન સંઘ પ્રત્યેનું બહુમાન, ન શાવક શાવિકા પ્રત્યે એને કોઈ આદરભાવ, બસ માત્ર દાદાગીરી કરવાની, પેઢીમાં બેસીને ચા પીવાની, પેઢીના પૈસે ચા પીવાની, અને રોફ મારવાનો, સાધુ સાધ્વીજી ઉપર આવ્યા તો વંદન કરવા નહીં જવાનું, એમની વાત નહીં સ્વીકારવાની, અને જાણે એમને પણ ઉપાસેના જાણે કે સ્ટાફ જેવા કરતા હોય એવી રીતે વર્તવાનું. આવા ટ્રસ્ટીઓ મેં જોયા છે, અને આ જોયા પછી એમ લાગે કે પરમાત્માનું બતાવેલું જે ફલ કથન કેટલું પરફેક્ટ દેખાય છે, કે ઉત્તમ વ્યક્તિને ઉત્તમ જગ્યાની અંદરમાં સ્થાન નહીં મળે, અધમ વ્યક્તિઓ પોતાનું સ્થાન પડાવી લેવાની, હલકા લોહી વાળી, જેને મારામારી કરતા આવડે, દાદાગીરી કરતા આવડે, ગારાગારી કરતા આવડે, જે સજ્જન છે, જે આવું નહીં કરી શકે એ વ્યક્તિઓ દૂર રહેવાના. શું થયું ખબર છે ને, રાજકારણની અંદરમાં સારી વ્યક્તિઓ જતી કેમ નથી? એ લોકો એમ જ વિચારે, ભાઈ આપણું જઈને કામ શું, આ ગંદકીમાં આપણને ક્યાં રહેતા આવડે? ભ્રષ્ટાચાર, દુરાચાર, જૂઠું બોલવાનું, કપડ કરવાના, માયા કરવાની, દંભ કરવાનો, અને પૈસા માટે કોઈ પણ કૌભાંડ કરી લેવાનું, કાંઈ પણ. અરે પૈસા મળતા હોય તો સંસદની અંદરમાં ખોટા સવાલો પણ પૂછવા તૈયાર થયા છે, આ બધું બહાર દેખાય છે. અને દિલ્હીની ગાદી ઉપર રહેલા જે આપના નેતાઓ હવે કયા માટે સત્તા ઉપર આવ્યા હતા અને અત્યારે શું કરી રહેલા છે, આ બધું આંખ સામે દેખાય છે. એટલા માટે કહું છું કે આવનારા લોકસભાના ચુનાવની અંદરમાં ખાનદાન વ્યક્તિને મત આપજો, જે દેશ રાજવાળા છે, જે 24 કલાકમાંથી 20 કલાકના કામ દેશ માટે કરે છે, જેને આ દેશને ઉપર લઈ આવ્યા, જેને આ દેશનું માથું ઉપર કર્યું, ગૌરવ સાથે જે દેશોની સાથે વાત કરી શકે છે, આ દેશની ઇકોનોમી સુધારી, આ દેશને પાવરફુલ બનાવ્યો, આ દેશના અપરાધીઓને શોધી શોધીને જેને દૂર કરી દીધા, આવી વ્યક્તિને જ આ દેશની કમાન સોંપી શકાય. છતાં પણ જો એનો વિરોધ કરવાના મન થતા હોય, માત્ર સત્તાની ખુરશી માટે, સત્તાની લાલસા માટે, પૈસા અને સંપત્તિ માટે, તો પરમાત્મા કહે છે કે આવું બધું તો દેખાયા કરવાનું, પણ આપણે સાવધાન રહેવું પડશે, આપણે સમજવું પડશે કે મારે વોટ કોને આપવાનો, ચુનાવમાં કયા રાજકારણીને લાવવાના. આ 8મા નંબરનું સપનું પરમાત્માએ રાજકારણીઓ માટે બતાવ્યું છે કે પક્ષની અંદરમાં, પાર્ટીની અંદરમાં, કે સંસદમાં, કે રાજ્યસભાની અંદરમાં, કે વિધાનસભાની અંદરમાં સારી વ્યક્તિઓને સ્થાન નહીં મળે, દુર્જનો પોતાનું સ્થાન પડાવી જવાના. અને એક વાત યાદ રાખજો, દુર્જનોમાં એકતા છે અને સજ્જનો એકલા છે. બસ આ સપનાનું આ ફલકથન, બધા જ દુર્જનોમાં એકતા છે. તમે જોજો, બધા દુર્જનો એક થઈ શકશે, પણ બધા સજ્જનો એકલા રહેવાના, એ ભેગા નહીં થવાના. એ સજ્જનોનો આ ડ્રોબેક છે યાર, કોણ ગંદકીમાં જાય, કોણ આવું હાથ નાખે, કોણ આવું કરે. ભાઈ સોનાની ગીની કાદોમાં ગઈ હોય તો કાઢવા માટે કાદોમાં હાથ નાખવો જ પડે. એવી રીતે રાજકારણની ગંદકીને સુધારવી હશે તો રાજકારણમાં જવું પડશે. ઘણા શાવકો મને મળે, ઉત્તમ છે,
સંઘના ટ્રસ્ટી તરીકે બને, સંઘનો ખૂબ વિકાસ કરી શકે એમ છે. પણ કે ગુરુદેવ જવાનોને કોઈ ઈચ્છા નથી. શું કામ જવાનું? ઝઘડા રગડા થાય, રોજની મારામારી થાય, રોજનું આવું થાય. મેં ગુરુ તમે નહીં જાઓ તો પણ થવાનું છે. તમારા જેવા સારી વ્યક્તિઓ અંદરમાં જાય, સજ્જનો અંદરમાં જાય, અને તમે ખાનદાન છો, તમે કાદવની અંદરમાં કમલની જેમ નિર્લેપ રહેવાના અને ધીરે ધીરે આ કાદવને હટાવતા જવાના. પણ જે કેટલાક માને એ માને, નથી માનતા એ વાતને સ્વીકારવા તૈયાર નથી. પણ પરમાત્મા કહે છે કે ઉત્તમ વ્યક્તિઓને ઉત્તમ સ્થાને અધિકાર નહીં મળે, અને આ બધું જ અધમ વ્યક્તિઓ લઈ જવાના, તૂટેલા ગળા સેન્ટરમાં આવવાના અને સારા ગળા ખૂણાની અંદરમાં જવાના. બસ આ જ થવાનું. ઉત્તમ ગુરુ, ઉત્તમ સાધુ, ઉત્તમ શ્રમણી ભગવાન, ઉત્તમ શાવક શાવિકા, ઉત્તમ રાજકારણી, ઉત્તમ ટ્રસ્ટી, પવિત્ર વ્યક્તિઓ, આ બધાને સાઈડમાં જવાનું છે, નિગ્લેક્ટ થવાનું છે. આ સમજીને આપણે આગળ રહેવાનું, સમાજના આગેવાન બનવાનું. ભલે અપમાન સહન કરવા પડે, પણ સમાજનો ઉદ્ધાર કરવો હોય તો આવું કરવું જ પડશે. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરીશ્વરજી મહારાજા યુવાનોના ઉદ્ધાર માટે શિબિર શરૂ કરવાની હતી. એટલો બધો વિરોધ, તારાવાર વિરોધ, કે બીજું કઈ કાચી પોચી વ્યક્તિ હોય તો આ મિશન છોડી દે. પણ આજે શિબિરના જે મીઠાફળ ચાખવા માટે મળે છે સમસ્ત જૈન સંઘને, આજે એ વિરોધ કરનારાને પણ અન્ય નામે શિબિરો શરૂ કરવી પડી. તો વિરોધ થવાનો ઉત્તમ વ્યક્તિઓનો, પણ એમાંથી ટકી જવાનું અને આગળ વધવાનું. એનાથી ક્યારે હતાશ નહીં થવાનું, એનાથી ક્યારે જીવનમાં નિરાશ નહીં બનવાનું. આ પરમાત્માએ સપનાનું ફળ કથન બતાવ્યું, અને આ સપનાના 30 ફલાદેશ ગણાવી શકાય છે. 30 ફલાદેશ. આજે તો સમય નથી માટે કહેતો નથી, આવનારા વર્ષની અંદરમાં જ્યારે આ પ્રવચનો પુનઃ આવશે ત્યારે વાત બતાવીશ કે કલિકા સવગને હેમચંદાચાર્યજીએ કેવા 30 ફલાદેશ બતાવેલા છે. પરમાત્માએ 8-8 સપનાના ફલાદેશ બતાવી દીધા. સાંભળનારા લોકો સ્તબ્ધ બની ગયા. એટલું બધું કરુણ વાતાવરણ સર્જાઈ ગયું કે પરમાત્મા, આમાં અમારે આરાધના કેવી રીતે કરવાની, કેવી રીતે મનની શાંતિ જાળવવાની, કેવી રીતે માનસિક સ્વસ્થતા ટકાવી રાખવાની. જ્યાં જુઓ ત્યાં નિરાશાજનક વાતાવરણ. ઉત્તમ વ્યક્તિઓને ઉત્તમ સ્થાન ન મળે, ઉત્તમ વ્યક્તિઓ અધમ જગ્યાની અંદરમાં જીવનનું રોકાણ કરી લે. અંદરના પડેલા શત્રુઓ આપણને પરેશાન કરે. કોઈ પણ ઘર કે કોઈ પણ કિલ્લો બહારથી ક્યારે તૂટ્યો નથી, અંદરની વ્યક્તિઓએ જ ખોલ્યો છે. પરમાત્મા આ બધું સાંભળ્યા પછી કેવી રીતે જિંદગી જીવવાની? પ્રભુએ કીધું, બસ દુષ્મ કાળનું આ ભાવિ દર્શન છે, આવનારો સમય છે. પરસ્પરની વફાદારી, પરસ્પરનો વિશ્વાસ, પરસ્પરનો સ્નેહ, પરસ્પરની એકતા, કૌટુંબિક ભાઈચારો, એકબીજા માટે ઘસાઈ મરવાની વાત, પરગજુપણું, આ બધું જ હવેના સમયની અંદરમાં ધીરે ધીરે ઓછું જોવા માટે મળશે. નહીં મળે એવું તો નથી, હજી પણ સારા ખાનદાન વ્યક્તિઓ છે, હજી પણ ઉત્તમ શાવક શાવિકાઓ છે, હજી પણ ઉત્તમ કર્મચારીઓ છે. પેપરમાં એવા સમાચાર આવે છે કે રિક્ષાની અંદરમાં લાખો રૂપિયા ભરેલી સુટકેસ ભૂલી ગયા હોય, અને એ ગરીબ એવો પ્રમાણિક રિક્ષા ચાલક વળી પાછો બરોબર એ સુટકેસ એમના સરનામે પહોંચાડી દે છે. આવા કેટલાય કિસ્સાઓ બને છે. પણ મારામારીના કિસ્સા એટલા બધા આવે કે સારા કિસ્સા લગભગ આપણને જોવા નથી મળતા. બધું જ ખરાબ છે એવું નથી, ઘણું ખરું ખરાબ થવાનું. પણ એમાંથી આપણે બચવું હોય તો આ એક જ રસ્તો છે કે પરમાત્માના 8-8 સપનાને આપણે નજર સમક્ષ રાખવાના. અને આ બધી દેશના આપતા આપતા પરમાત્મા, બસ હવે થોડો સમય બાકી છે, પ્રભુ સંકેત પણ નથી આપતા કે હું જવાનો છું. અને એ સમયમાં પરમાત્મા મહાવીરે ઇન્દ્રભૂતિ ગૌતમ સ્વામીજીને યાદ કર્યા. બહુ ઇન્દ્રભૂઈ ગયો એમાં, અને પરમાત્માની સમક્ષ હાથ જોડીને ગૌતમ સ્વામીજી ઉભા રહી ગયા. અને પરમાત્માએ કીધું કે જાઓ, બાજુના ગામની અંદરમાં દેવ શર્મા નામનો બ્રાહ્મણ છે, તમારે એને જઈને પ્રતિબોધ કરવાનો છે, ધર્મલાભ આપવાના છે. ગૌતમ સ્વામીજી જિંદગીભર પરમાત્માની આજ્ઞાને ક્યારે ઉથાપી નથી, અને બસ સીધા તૈયાર થઈ અને પ્રભુની આજ્ઞા લઈ અને ગૌતમ સ્વામીજી
देवसर में ब्राह्मण ने पतिबोध करवा चाल्या। गौतम स्वामी ने खबर नहीं कि हवे प्रभु ने तमे क्यारे निहारी सकवाना नहीं, प्रभु हवे तमारी साथे क्यारे बोलवाना पण नहीं। हे गौतम स्वामी जी, आ प्रभु ना आपने अंतिम दर्शन छे, जीवंत दर्शन। हवे आप आवशो ले परमात्मा सिद्ध बुद्ध मुक्त निरंजन निराकार बनी जवाना। परमात्मा नो देह अहीं पड़ेलो जोवा माटे मळशे। परमात्मा नो आत्मा शाश्वत सुखनी अंदरमां पहोंची जवाना। आ अंतिम तीर्थंकर परमात्मा आ धरती उपर थी विदाई लई लेवाना। गौतम स्वामीजी ने कोई आवो विचार पण ना आव्यो, कल्पना पण ना आवी। पोते ज्ञान नो उपयोग तो क्यारे भगवानी सामे मुक्यो नथी, ए तो हरखाता चित्ते चलो प्रभु ने एक नवी आज्ञा पालन करवानो मौको मळ्यो, प्रभुए मने आ लाभ आप्यो। आम विचारता 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 गौतम देवशर्माना ब्राह्मणना घर तरफ चाल्या। अने आ बाजु परमात्माए जोयुं के 72 वर्षनुं आयुष्य परिपूर्ण थवानी अंदरमां छे। अने अचानक इंद्र महाराजाए विनंती करी के प्रभु मने खबर छे, बस हवे आप विदाय पामवाना छो। प्रभु आप तो कोई संकेत नथी आपता। परमात्मा बस 2 सेकंडनुं आयुष्य वधारो, ओनली 2 सेकंड। प्रभु वधारे नहीं, थोड़ो समयनुं आयुष्य वधारी लो। भस्म ग्रह आपना जन्म नक्षत्रमां संक्रांत थाय छे। अने आ प्रभु भस्म ग्रह एटलो भयंकर छे के जेनी 2000 वर्ष सुधी असर देखावानी, उत्तरोत्तर शासन ने नुकसान थवानुं, भयंकर घटनाओ बनवानी, मलेच्छो आवाना, मोगलो आवाना, आतताईओ आवाना, मूर्तिओ तूटवानी, मंदिरो भागवाना, साधु साध्वी जी ने हैरान परेशान थवानुं, धर्म विच्छेद पामवानुं, घर घरनी अंदरमां असंस्कारनी आग लागवानी। प्रभु आप 2 सेकंडनुं आयुष्य वधारी दो। एक वक्त आपनी नजरे आ भस्मग्रह ने जोई लेशो, एनी बधी ताकत खत्म थई जवानी। अने इंद्र महाराजा ने प्रभुए धीरे थी कीधु कि इंद्र महाराज, आयुष्य सुधारी शकाय छे, आयुष्य वधारी शकातुं नथी, मारी पण ताकत नथी। अने बस आप बोलता गया, छेक सुधी परमात्मा देशना आपता गया, भव्य जीवों ने पतिबोध करता गया। आसो मासनी ढळती रात, आसो मासनी पाछली जे रहीणी, योग निरोध करे त्या शिवनी निसरणी। परमात्माए योग निरोध कर्या, सपक्षेनी मांडी शुक्ल ध्यान मंडायू, केवल ज्ञान तो पहला मलेलू हतुं, बस परमात्मानु 72 वर्षनु आयुष्य परिपूर्ण थवानु हतुं। जगतना कोई जीवोने खबर नथी, कारण के छेक सुधी परमात्मा लगातार बोलता ज गया, बोलता ज गया। उत्तराध्यायना 36 अध्यायन अने पुण्य अने पापना 55 अध्यायन अने आ बधानु लगातार परमात्मा बोली ने छेल्लो समय आव्यो। परमात्माए पोताना योग निरोध कर्या, श्वास अटक्यो, परमात्मा बोलता थंभी गया, प्रभु निश्चेष्ट बनी गया। परमात्मा सिंहासन ऊपर थोड़ा सा ढरी पड़ा। परमात्मा बस जाने के शांति थी बैठा होय, जीवो विचार करे के केम देशना अटकी गई, प्रभु बोलता केम अटकी गया, प्रभुनी वाणीनो प्रवाह केम थंभी गयो। मालकोश रागनी अंदरमां वहती प्रभुनी अभी परम पवित्र देशना अभी मधुर वाणी केम अटकी गई। प्रभु बोलो ने, प्रभु सांभरवुं छे, प्रभु बहु सांभरवुं छे, आपना मोढेथी अमृत झर्या वचनो सांभरवा छे। अने परमात्मा बोलवानुं बंध कर्युं, परमात्मा योग निरोध करी, कोईने खबर न पड़े एवी रीते सहजताथी परमात्माना प्राण शरीरमांथी चाली गया। हवे परमात्मा महावीरनुं शरीर छे, प्रभुनो आत्मा तो मोक्षमां सीधावी गयो। लोको वातो करे छे के प्रभु बोलता केम नथी, परमात्मा मौन केम थई गया। अने ए समयनी अंदरमां इंद्र महाराजाए जाहेरात करवी पड़ी के परमात्मानुं निर्वाण थयुं छे, प्रभु वीर अंतिम तीर्थंकर परमात्मा महावीर आप पाछली राते बोलता 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 जगतना जीवों ने भव्य जीवों ने उपदेश आपता आपता परमात्मा मोक्षमां पधारी गया छे। आ शब्द सांभरतानी साथे जाने के आंसूनुं पूर उमट्युं, दुष्काओना डाकला वागवा माड्या, लोको चौधार आंसूए रड़वा माड्या, माथा पछाड़वा माड्या, हाथ पछावड़ा माड्या, छाती कूटवा माड्या। अरे प्रभु अभी तो बोलते थे, आपणी सामे परमात्मा हजी बोलता हता, हजी भगवान बोले छे। अने शोकमय वातावरण सर्जाई गयुं। देवताओए परमात्मानो निर्वाण कल्याणकनो अभिषेक कर्यो, देवताओए परमात्मानी निर्वाण कल्याणकनी शिबिका तैयार करी।
બધાને ખબર પડી ગઈ છે, પરંતુ હજી ગૌતમ સ્વામીજીને ખબર નથી કે મારા પરમપ્રિય પરમાત્મા વિશ્વમાંથી વિદાય પામ્યા છે. ગૌતમ સ્વામીજી તો દેવસરમાં બ્રાહ્મણને પતિબોધ કરીને પાછા વરે છે અને મનમાં વિચારે છે કે પ્રભુને જઈને પૂછીશ કે પ્રભુ પતિબોધ પામવાનો હતો જ નહીં તો મને મોકલ્યો કેમ દેવસરમાં બ્રાહ્મણની પાસે, એ તો પતિબોધ પામ્યો જ નથી, એને આ મારી વાત ગમી જ નથી. તો પરમાત્મા આપને જયારે ખબર જ હતી તો મને આ દેવસરમાં બ્રાહ્મણની પાસે પતિબોધ કરવા શેના માટે મોકલ્યો, પ્રભુ શું કામ? ચલો જઈને પરમાત્માને પૂછું, કઈક તો કારણ હશે. મારા પરમાત્મા નિષ્કારણ કોઈ પ્રવૃત્તિ ન કરાવડાવે, મને દૂર મોકલ્યો આટલે સુધી, કઈક તો રીઝન હશે પરમાત્માનું. અને આ પૂછવાના ભાવ સાથે ગૌતમ સ્વામીજી બસ ધસમસતા પ્રભુની પાસે જાય છે. પ્રભુનો વિરહ સહન નથી થતો, પણ કોણ બતાવે ગૌતમ સ્વામીજી હવે તમારે વિરહથી ટેવાવું પડશે. પ્રભુ તો સીધાવી ગયા, પ્રભુ તો મોક્ષે પધારી ગયા, પ્રભુ તો સંસારની માયાજાળને છોડી અને સર્વથા મુક્ત બની ગયા. હવે કોને વીર કહીને બોલાવશો? કોણ તમને ગૌતમ કહીને બોલાવશે? હું વીર વીર કરું, વીર ન ધરે કાઈ કાણ રે, હું પરમાત્માને બોલાવું, પણ પ્રભુ તો જોવાના નથી. કોની સામે મારે જવાનું? કોને યાદ કરવાના? કોને બોલાવાના? ગૌતમ સ્વામીજીને ખબર નથી. અને ધીરે 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 ગૌતમ સ્વામીજી આવ્યા, જોયું તો શોકમય વાતાવરણ, બધું સ્તબ્ધ છે, બધા જ ચૂપચાપ બેઠેલા છે, જાણે કે કોઈના ચહેરા ઉપર આનંદ નથી, ઉલ્લાસ નથી. અરે આવું કેમ? મારા પ્રભુ જ્યાં હોય ત્યાં આનંદ હોય, ઉલ્લાસ હોય, ચરમ આનંદનું વાતાવરણ હોય. હે ભવ્ય જીવો, કેમ બોલતા નથી? અરે મારા પ્રભુની દેશનાનો અવાજ કેમ નથી આવતો? યોજનગામીની વાણી, દૂર દૂર સુધી મારા પ્રભુના દેશના પડઘા સંભળાય, કેમ નથી આવતી? શું થયું? પરમાત્મા કેમ મૌન છે? આ બધું ગૌતમ સ્વામીજી મનોમન વિચારે છે. હજી ગણધર ગૌતમ સ્વામીજીને ખબર નથી કે તમે જેમની પાછળ બે તહા પાગલ છો, જે તમારા પરમ પ્રિય પરમાત્મા છે એ તો આ વિશ્વમાંથી વિદાય પામી ચૂક્યા છે, હવે તમારી સાથે નહીં બોલે, હવે જગતના કોઈ પણ જીવોને દેશના નહીં આપી શકે. હવે પુણ્ય પાપની વાત કોણ કરવાના? જગતના જીવોને હિતની વાત કોણ કરવાના? જગતના જીવોને કલ્યાણની બાબત કોણ કરવાના? મને ગૌતમ કહીને કોણ બોલાવાના? અને છેલ્લે વાસ્તવિકતાનો જ્યારે પરિચય થયો ગૌતમ સ્વામીજીને, અને મૂળમાંથી કપાયેલું ઝાડ જેમ તૂટી પડે એમ ગૌતમ સ્વામીજી જમીન ઉપર ઢળી પડ્યા. ગૌતમ સ્વામીજી ભૂલી ગયા હું 50,000 શિષ્યોનો ગુરુ છું. ગૌતમ સ્વામીજી ભૂલી ગયા અનંત લબ્ધિનો ભંડાર છું. ગૌતમ સ્વામીજી ભૂલી ગયા હવે મારે સકલ સંઘને મારે સાચવવાનો છે. ગૌતમ સ્વામીજી ભૂલી ગયા કે પ્રભુ પછી આ સકલ સંઘનું નેતૃત્વ મારે કરવાનું છે. ગૌતમ સ્વામીજી ભૂલી ગયા કે પ્રભુ તો ગમે તારે જવાના હતા. ગૌતમ સ્વામીજી ભૂલી ગયા કે 14 પૂર્વને દ્વાર સાંગીને હું બનાવનારો છું, રચયતા છું. આ બધું જ મોભો, માન, સ્ટેટસ ભૂલી અને પ્રભુના ચરણોમાં બાળકની જેમ રડવા માંડ્યા. હે પ્રભુ, આપ છોડીને કેમ ચાલી શકો? મને કેમ છોડીને જઈ શકો? પરમાત્મા, હે વીર, એક વખત બોલો, હું વીર વીર કરું, વીર વેગા આવો રે, ગૌતમ કહી બોલાવો રે. પરમાત્મા જલ્દી બોલો, પ્રભુ રીસાઈ નહીં જાઓ, પ્રભુ મારા ગુનાને માફ કરો, પરમાત્મા બાલક છું, પ્રભુ બોલો તો સહી. ગૌતમ સ્વામીજી બાલકની જેમ વિલાપ કરે છે, બાલકની જેમ પ્રભુ ગૌતમ સ્વામીજી તૂટી પડેલા છે. આપણે પણ આખરી સામે દ્રશ્ય પેદા કરીએ, સમવસન મંડાયેલું છે, પ્રભુનો નિશ્ચેષ્ટ દેહ પડેલો છે, પ્રભુનો નિષ્પ્રાણ દેહ પડેલો છે. અને ઇન્દ્ર મહારાજાએ પરમાત્માની નિર્વાણની ચિતાને તૈયારી કરી લીધી છે અને આ બાજુ ગૌતમ સ્વામીજી વિલાપ કરી રહેલા છે, ચોધાર આંસુ એ રડી રહેલા છે. ગૌતમ સ્વામીજી એટલી ઊંચી પોસ્ટ ઉપર છે કે એમને કદાચ રડવાની પણ શરમ આવે, પણ આજે ભગવાન સામે એ ક્યારે એમને શરમ અનુભવી નથી, એટલે પોતાની જાતને બાલક માનેલા છે. અને ગૌતમ વિલાપ શરૂ થયો, ગૌતમ રડતા ગયા, અંધરાધાર રડતા ગયા. સુધર્મ સ્વામીજી આવ્યા, સાધુ ભગવંતો આવ્યા, મોટા મોટા મુનિ પ્રવરો આવ્યા, ઇન્દ્ર મહારાજા આવ્યા, રાજાઓ આવ્યા. ગૌતમ સ્વામીજીને છાના રહેવાની વાત કરે, બધા એમ કે હું પ્રભુને છોડીને કેવી રીતે રહી શકું, હું મારા પ્રભુ વગર નહીં રહી શકું, પ્રભુ મને છોડીને કેમ જઈ શકે? પ્રભુ આપે મને એના માટે દૂર મોકલેલો હતો? શું તમને પકડી રાખવાનો હતો? શું શિવનગર થયું સાંકડું
કે હતી નહીં મુજો યોગ્યતા. શું પરમાત્મા મેં તમને ન જવા દીધા હોત? પ્રભુ મેં આપને રોકી રાખ્યા હોત? પરમાત્મા મેં આપની ઉપર બળજબરી કરી હોત? પ્રભુ આપને મારી ઉપર કોઈ વિશ્વાસ નથી? વિલાપમાં ગૌતમ સ્વામીજી શું બોલે છે એ ગૌતમ સ્વામીજીને પણ ખબર નથી. એક નાનકડા બાળકની જેમ આ ગૌતમ સ્વામીજીનો વિલાપનો આંશિક અનુભવ આપણે આજે પણ કરવો છે. આંખ બંધ રાખીને આ પ્રવચન સાંભળજો. આ છેલ્લી વાતો કદાચ બે આંખમાંથી આંસુના બુંદ સરી પડશે. આપણે પણ ગૌતમ બની જવાનું, આપણે પણ વિલાપ કરવો છે. વિયોગ તો મને પણ છે, પણ ગૌતમ સ્વામી જેવો વિલાપ નથી, માટે આપણને વિતરાગ દશા નથી મળતી. ગૌતમ સ્વામીજીને વિયોગ હતો અને વિલાપ પણ હતો, તો વિતરાગ દશાની અંદરમાં ગયા, ઘનઘાતી કર્મના ભૂકા બોલાવી દીધા. અને છેલ્લે જયારે ખબર પડી કે કોણ વીર અને કોણ ગૌતમ, નહીં કોઈ કોઈનું કદા, એ રાગ ગ્રંથિ તૂટતા વદ જ્ઞાન ગૌતમને થતા. જયારે ગૌતમ સમજી ગયા, પ્રભુ તો જાણી ગયા, મહામુનિવરોએ સમજાવ્યું, અરે ભાઈ જેને દ્વાદશાંગી બનાવી છે, અનંત લબ્ધિના ભંડાર છે, હવે સકલ સંઘનું નેતૃત્વ જેમના હાથમાં છે, એને શું સમજાવો કે બધું અનિત્ય છે, કોઈ પણ વ્યક્તિ આવે જાય છે, પ્રભુ તરફનો પ્રગાઢ સ્નેહ, પ્રભુ તરફનો અતિશય લગાવ, પ્રભુ તરફનો ઉત્કૃષ્ટ લાગણી, પરમાત્મા તરફનો અત્યંત પ્રેમ, ગૌતમ સ્વામીજીને કશું જ નથી વિચારવા દેતો. ગૌતમ સ્વામીજીના આંસુ એટલા બધા રેલાયા, એટલા રેલાયા, જાણે પાણીના પૂર ઉમટી પડ્યા. ઇન્દ્ર મહારાજાએ સાંત્વન આપ્યું, સુધર્મ સ્વામીજીએ સાંત્વન આપ્યું, મહામુનિવરોએ સાંત્વન આપ્યું, છેલ્લે ગૌતમ સ્વામીજીએ વાસ્તવિકતાને સ્વીકારી રડતી આંખે, લાલ ચોર આંખ છે, વેદનાથી ભરેલો ચહેરો છે, વિલાપથી આખું અસ્તિત્વ રંગાયેલું છે, અને પરમાત્માના બે પગ પકડીને કહે છે કે પ્રભુ અહીંયાથી તો છોડાવીને ગયા, પણ આપની પાછળ જરૂર આવીશ, એક દિવસ આપ જ્યાં છો ત્યાં પરમાત્મા જરૂર આવીશ. પરમાત્માનો નિર્વાણ કલ્યાણક મહોત્સવ ઉજવાઈ ગયો અને આ બાજુ સવાર પડી અને ગૌતમ સ્વામીજી પરમાત્માના વિયોગમાંથી વિલાપમાં ગયા, વિલાપમાંથી વિષાદ દશામાં ગયા, વિષાદ દશામાંથી વિતરાગ દશામાં ગયા. અને જે કેવળ જ્ઞાન માત્ર પરમાત્મા મહાવીરના રાગના અને પ્રેમના કારણે અટકતું હતું, એ કેવળ જ્ઞાન ગુરુ ગૌતમ સ્વામીજીને કારતક સુદ એકમની વહેલી સવારના સમયની અંદરમાં પ્રાપ્ત થયું. ગૌતમ સ્વામીજી કેવળ જ્ઞાન બન્યા, ગૌતમ સ્વામીજી સર્વજ્ઞ બન્યા, ગૌતમ સ્વામીજી કેવળ જ્ઞાનીની પરસદામાં બેસી ગયા. જેમના 50,000 શિષ્યો ગુરુ કેવળ જ્ઞાની હતા, એ ગૌતમ સ્વામીજી આજે સ્વયં કેવલી બની ગયા. આજે આ અમાવા 14 દિવસ, આમ જોવા જઈએ તો પરમાત્માનું નિર્વાણ કલ્યાણકનું આજનું આ પર્વ, આવતીકાલે આ વખતે ખાલી ધોખો છે, એટલે બાકી અમાવાસના દિવસે પરમાત્માનું નિર્વાણ થયું અને વહેલી સવારે ગુરુ ગૌતમ સ્વામીજીને કેવળ જ્ઞાન મળ્યું અને બેસતા વર્ષનું મંગલિક સાંભળવાનું હોય. આ રીતે આપણે પરમાત્મા મહાવીરના વિલાપને જોયો, ગૌતમ સ્વામીજીનો વિલાપ જોયો, પ્રભુના દેશનાની વાતો કરી. હવે આવતીકાલના સવારના પ્રવચનમાં વીર વંદનાનો કાર્યક્રમ જોવાનો છે. પ્રભુના ચરણોમાં થોડી વંદના કરીશું, પ્રભુ મહાવીરની થોડી વાતો કરીશું. આ દિવસોમાં પ્રભુની વાતો ન કરીએ તો કોની વાતો કરવાની? આ દિવસો પરમાત્મા મહાવીરના છે, આ દિવસો પરમાત્મા મહાવીર સંબંધી છે, તો ભગવાન મહાવીરની થોડીક વાતો કરીશું. આવતીકાલે પ્રવચનનો વિષય રહેશે વીર વંદના, અને પરમ દિવસે માંગલિક બેસતા મહિનાનું માંગલિક તમારી સમક્ષ આવી જશે. આ વર્ષનું નવું માંગલિક બહુ શુભ ભાવ સાથે, શુભ આશીર્વાદ સાથે હું માંગલિક તમને સંભળાવી રહીશ. બસ એ જ મંગલ કામના, મંગલ ભાવના, જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ઈચ્છામી દુઃખ.